दिवाळी ने हवे गणतरीना दिवसो ज बाकी रह्या छे। वेकेशन में एन्जॉयमेंट माटे गेम झोन द्वारा मंजूरी मगाई हती। राजकोट में सर्जेला अग्निकांड बांध बंद करी देवामां आवेला गेम झोन फरी शुरू करवा देवा माटे दाद मंगाई हती, त्यारे सूरत में 11 जेटला गेम झोन ने सुरक्षाना प्रबंध ने ध्यान में राखीने मंजूरी आपवामां आवी छे। सूरत शहर पुलिस द्वारा 11 गेम झोन ने मंजूरी आपवामां आवी छे। पुलिस द्वारा तमाम डॉक्यूमेंट अने सेफ्टी प्रिकॉशन ना आधारे गेम झोन ने मंजूरी आपवामां आवी छे। डुम्मस, पाल, वेसु, मगदला अने मगो विस्तार में 11 गेम झोन तेमज एम्यूजमेंट पार्क ने मंजूर अपाई छे। अगाउ गेम झोन संचालकों द्वारा पुलिस ने मंजूरी आपवा बाबते रजूआत करवामां आवी हती, जो कि समग्र मामले हाईकोर्ट में चुकादो पेन्डिंग होवाना कारणे अगाउ मंजूरी अपाई नहोती। डीसीपी हेतल पटेले कह्युं कि राजकोटनी दुर्घटना बाद तमाम गेम झोन बंद कर देवामां आव्या हता, जो कि त्यारबाद गत तारीख 5 सप्टेम्बरना रोज नवा नियमों जाहेर करवामां आव्या हता। नवा नियमों ने आधार सुरक्षा व्यवस्था उभी करनार गेम झोन अने एम्यूजमेंट पार्क ने मंजूरी माटे स्थल पर खराई करीने आपवामां आवी छे। सूरत शहर खाते राजकोट टीआरपी गेम दुर्घटना जे घटी ત્યારબાદ અહીંયા કાર્યરત જેટલા એમ્યુઝમેન્ટ પાર્ક હતા અને જેટલા ગેમ ઝોન હતા એમાં નિયમ અનુસાર કાર્યવાહી કરી સેફ્ટી નોર્મ્સને ધ્યાનમાં રાખી અને એને બંધ કરવામાં આવેલા હતા અને મે મહિનાના એન્ડથી આવા જ્યાં પણ જરૂર જણાય ત્યાં ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવેલી હતી। હોમ ડિપાર્ટમેન્ટના વખતોવખતના માર્ગદર્શનને ધ્યાનમાં રાખી અને માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર દ્વારા આ ગેમ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્કમાં શું સેફ્ટી ફીચર્સ હોવા જોઈએ, એમને કેવી રીતે લાયસન્સ લેવું જોઈએ, જે હંગામી ધોરણે કામ કરી રહ્યા છે અથવા તો કાયમી ધોરણે કામ કરી રહ્યા છે એવા મનોરંજનના જેટલા પણ પાર્ક હોય, મેળા હોય, ડોમ સ્ટ્રક્ચર બનાવતા હોય કે અલગ અલગ રાઇડ્સને ધ્યાનમાં રાખી અને ગેમ ઝોન ઊભા થતા હોય એ તમામને ઝીણામાં ઝીણી છણાવટ કરતા રૂલ્સ અને રેગ્યુલેશન્સ જે છે એ ગેઝેટમાં 30 જુલાઈના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યા। ત્યારબાદ શહેરી વિકાસ વિભાગ દ્વારા સ્પેશિયલ ગેમ ઝોન માટે GDCR ની માર્ગદર્શિકા 5-9ના રોજ બહાર પાડવામાં આવી અને ત્યારબાદ એમાં સ્ટેન્ડ અલોન ગેમ ઝોન અને કોઈકની સાથે એટેચમેન્ટ હોય જેમ કે થિયેટરમાં કે મોલમાં કોઈ ક્લબના પાર્ટરૂપે કોઈ ગેમ ઝોન ચાલતા હોય તો એના બાબતે પણ છૂટછાટ આપવામાં આવી। આ સમગ્ર વસ્તુઓને ધ્યાનમાં રાખી અને એક સેફ્ટી કમિટીનું નિર્માણ કરવામાં આવ્યું જેમાં મોર ધેન 10થી વધારે ડિપાર્ટમેન્ટના પ્રતિનિધિ જે છે સામેલ હતા। જે નવા પેરામીટર્સ છે એ પ્રમાણે એમને ફાયર NOC જે છે એ એક્ઝિસ્ટિંગ હોય છતાં પણ ફરીથી નવા ધારાધોરણ પ્રમાણે તમામ ફાયર NOC નવેસરથી કાર્યરત કરવામાં આવી। ઇલેક્ટ્રિક જે ડિપાર્ટમેન્ટ છે એમની પણ ફિઝિકલ એમની વિઝિટ કર્યા બાદ એમને નવેસરથી સર્ટિફિકેટ આપવામાં આવ્યા। આરોગ્ય વિભાગ તરફથી પણ સ્થળ વિઝિટ કરી અને એમની ઝીણી ઝીણી ચકાસણી કરી અને સ્વાસ્થ્યમાં કોઈ પણ પ્રકારે ચેડા ના થાય એને ધ્યાનમાં રાખી નવી સરથી આરોગ્યના સર્ટિફિકેટ આપવામાં આવ્યા। સુરતમાં દિવાળીના તહેવાર પહેલા જ 11 જેટલા ગેમ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્કને મંજૂરી મળી ગઈ છે, જોકે સુરક્ષાને ધ્યાને લઈને આપવામાં આવેલી મંજૂરી વચ્ચે જો કોઈ બેદરકારી દેખાશે તો લાયસન્સ સસ્પેન્ડ કરાશે તેમ પણ પોલીસે જણાવ્યું હતું। ब्यूरो रिपोर्ट G24 न्यूज।